આઈ ખેડૂત પોર્ટલ આજે તારીખ પાંચ છ બે હજાર ત્રેવીસના રોજ સવારે દસ ને ત્રીસ કલાકે ખુલ્લું મૂકવામાં આવેલું હતું પણ જોકે જે સર્વર છે એ ડાઉન હોવાને કારણે આઈ ખેડૂત પોર્ટલ પર અરજીઓ થઈ શકતી નથી ઘણી જગ્યાએ એક બે અરજીઓ થઈ છે એટલે કે પોર્ટલનું સર્વર બંધ થવા થાય છે ઘણીએ ઘણીએ બંધ થાય છે અથવા તો ચાલુ થાય છે આના હિસાબે અરજીઓ થઈ શકતી નથી આ અંગે આઈ ખેડૂત પોર્ટલનું સર્વર બંધ હોવા અંગે ગુજરાત કિસાન કોંગ્રેસના પાલભાઈ આંબલિયાની પ્રતિક્રિયા શું છે તે આઈ ખેડૂત પોર્ટલ ઉપર આજથી ખેતીના સાધનો અને સામગ્રી બાબતે અરજીઓ કરવાની સરકારે જાહેરાત કરી હતી વહેલા તે પહેલાને ધોરણે પહેલાં એવું હતું કે દસ દિવસ પંદર દિવસ માટે આ વેબસાઇટ ખુલ્લી રહેતી દસ પંદર દિવસમાં ખેડૂતો અરજીઓ કરતા અરજીઓ એકઠી થાય એમાંથી ડ્રો કરી અને ડ્રોમાં જે ખેડૂતોનો વારો આવે એમને મળતું પણ હવે સરકારે નીતિ બદલાવી છે એ દસ પંદર દિવસ અરજી કરવાની જગ્યાએ વહેલા તે પહેલાના ધોરણે અરજી કરવાની વાત આજે સરકારે જે કરી છે એના કારણે થયું છે એવું કે સવારે દસ ત્રીસ થી આ અરજીઓ કરવાની શરૂઆત કરવાની હતી અત્યારે લગભગ દોઢ વાગવા આવ્યો છે પણ હજી સર્વર સરકારનું ચાલુ થયું નથી સર્વર ઠપ્પ થઈ ગયું છે તો સરકારે જોવું જોઈએ કે કેટલું સર્વર ઉપર ભારણ આપવાનું છે છે એની સામે સર્વરની કેપેસિટી કેટલી બીજું સરકાર ખેડૂતો એવી અપેક્ષા રાખે છે કે ખેડૂતો બધી જ ઓનલાઈન પ્રક્રિયા કરે તો સરકારને મારો સીધો સવાલ છે પચાસ ઈમેલ રાજ્ય સરકારના મુખ્યમંત્રીને કૃષિ મંત્રીને કર્યા છે તો સામે ઈમેલનો જવાબ ઈમેલથી એક પણ વખત નથી આપ્યો તો ગુજરાતના ખેડૂતો શું બધા પાસે એન્ડ્રોઈડ મોબાઈલ છે બધાય પાસે સ્માર્ટ ફોન છે બધાય ખેડૂતો શું તાત્કાલિક અરજીઓ કરી શકવાના છે હજી તો પાંચ ટકા પણ ખેડૂતો અરજી કરવા મેદાનમાં કે લાઈનમાં નથી આવ્યા એક ખેડૂતો લાઈનમાં નથી આવ્યા તો સર્વર ઠપ થઈ ગયો માની લ્યો કે ગુજરાતના તમામ ખેડૂતોએ જો અરજી કરવા લાઈનમાં આવ્યા તો સરકારનું આ સર્વર છે એ લગભગ મહિનો દિવસ ના ખુલત એટલે સરકારની ક્યાંક ને ક્યાંક મેલી મુરાદ છે પાછલા બારણેથી એમના લાગતા વળગતાઓને પાછળથી આરામથી અરજીઓ કરાવવા માટેની આ પદ્ધતિ હોય એવી ક્યાંક ને ક્યાંક શંકા છે